નખત્રાણા તાલુકાના ઉખેડા ગામે સરકારી પડતર જમીન પર માથાભારે ખેડૂતો દ્વારા દબાણ કરીને રીતસરની ખેતી કરવામાં આવી રહી છે, ત્યારે આ દબાણ દૂર કરવા સ્થાનિકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. ઉખેડા ગ્રામ પંચાયતના સદસ્ય તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નાનજીભાઈ કાયા ગોહિલે આ સંદર્ભે રજૂઆત કરી હતી, જેમાં ગામના કેટલાક માથાભારે ખેડૂતો દ્વારા સરકારી જમીન પર દબાણ કરીને ખેતી કરવામાં આવી રહી છે. અગાઉ પણ આ અંગે મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી અને મામલતદાર દ્વારા સ્થળ નિરીક્ષણ પણ કરાયું હતું, તેમજ DLR કચેરી દ્વારા માપણી પણ કરાઈ હતી. તેમ છતાં સરકારી જમીન પરનું દબાણ હટાવાયું નથી. હાલ સરકારી જમીન પર દબાણકારોએ આંબાના ઝાડ વાવ્યા છે. છેલ્લા લાંબા સમયથી રાજકીય વગદારો અને દબાણ કરવા મંડળી રચીને દબાણ કરાયું છે. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દબાણ દૂર કરવા ઉપવાસ પર પણ બેઠા હતા, ત્યારે સામા પક્ષે મામલતદારને રજૂઆત કરીને ખેડૂતોને ખોટી રીતે હેરાન કરાતા હોવાના આક્ષેપો કર્યા હતા. ત્યારે અરજદારે કલેક્ટરને રજૂઆત કરીને ઉમેર્યું હતું કે દબાણકારો દ્વારા મામલતદાર સાથે સાઠગાંઠ કરાઈ છે. દબાણકારોમાં શાંતિલાલ મુખી, કાંતિલાલ સાંકલા, અબજી નારણ સાંકલા, વસંત અબજી પટેલ સહિતના ખેડૂતો હોવાનું આવેદનપત્રમાં જણાવાયું હતું. મુદ્દો છે ગૌચર અને સરી સરકાર પડતર જમીન ઉપર જે છે અમારા ગામના, અમારું ગામ માલધારીઓનું ગામ છે. ચરિયાણ માટે જમીન બિલકુલ ખુલ્લી રહી નથી. બાર ગામના માણસોએ જમીન ખરીદી અને એ જમીન જેટલી પણ હોય, 5 એકર હોય કે 8 એકર હોય, પણ એની બાજુમાં 30-35 એકર બીજી વધારે દબાણ કરી અને એક પણ ખુલ્લી જગ્યા રાખી નથી. તળાવો જે સીમ તળાવ છે એના ઉપર આવવા જવા માટેના રસ્તા બંધ કર્યા છે. ક્યાંક અને કોઈ ઢોર પાણી પીવા પણ જઈ શકે એવી પરિસ્થિતિ ઊભી નથી, જેના કારણે અમને ન છૂટકે કર્યું છે. અને આ મુદ્દો અમારો 2008 થી કરીને ચાલે છે. 2008 ની આજે અમે નકલ જે આપી છે એમાં 2008 માં ગ્રામસભામાં ઠરાવ થયેલો છે, એની નકલ પર આ સાથે સામેલ છે. એટલે અમારો મુદ્દો એ છે કે 2008 થી કરીને કોઈ પણ ગ્રામસભા જે તે વખતે મળી એમાં અમારો આ દબાણનો પ્રશ્ન હોય ને હોય, અને દરેક ગ્રામસભાની ઠરાવ થાય તો એની નકલ અમે દરેક અધિકારીઓને મૂકી છે. આ દિવસ સુધી કોઈ નિવેડો ના આવ્યો અને અત્યારે છેલ્લે અમે તંગ આવી ગયા. અને પછી કીધું હવે જિલ્લા કલેક્ટર સાહેબને આપણે રૂબરૂ મળીએ અને એમને વિનંતી કરી કે ભાઈ અમારા ગામનો આ પ્રશ્ન જે છે એમાં આપ સહકાર આપી અને અમને મુદ્દાનો નિવેડો લાવી.